વાઘોડિયાના કાશીપુરા ગામના લોકોને પાણીની સમસ્યા અંગે નિરાકરણ માટે અનેક લોકોને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી હલ ન થતા આજે ફરી એકવાર કાશીપુરા ગામે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી હતી. વાઘોડિયાના કાશીપુરા ગામે છેલ્લા 50 વર્ષથી પાણીની સમસ્યા જેમની તેમ સ્થિતિમાં છે. આખા વાઘોડિયા તાલુકાના 196 ગામને આરોની પાઇપલાઇનથી પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી પાણી પુરવઠા વિભાગે 2 વર્ષ પહેલા પ્લાન્ટની કામગીરી હાથ ધરી હતી. છતાં પણ દિવાતળે અંધારું એ કહેવત અનુસાર કાશીપુરા ગામના લોકો આજે પણ પાણીથી વંચિત રહ્યા છે. અનેકવાર મીડિયા અહેવાલ બતાવી ચૂકી છે, જેથી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા તાલુકા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જુદા જુદા ગામોમાં લોકસંપર્ક કર્યો હતો. જિલ્લા પંચાયતના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ મહામંત્રી, તાલુકા પ્રમુખ અને અનેક કાર્યકરે લોકોની મુલાકાત લઈ તેઓની સમસ્યાને સાંભળી હતી. પાણીની સમસ્યાનો જલ્દીથી નિરાકરણ કરવામાં આવે તે માટે બનતા પ્રયત્નો કરવાની બાંહેધરી આપી હતી. જરૂર પડે વાઘોડિયા તાલુકાના પાણીના પ્રશ્નોની વિધાનસભામાં પણ રજૂઆત કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી ઉગામવાની બાંહેધરી જિલ્લા કોંગ્રેસ સમિતિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી દિલીપ ભટ્ટ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રભારી તેમજ ગોધરા જિલ્લાના પંચાયત પ્રમુખ તેમજ અન્ય લોકો સાથે વાતચીત કરી હતી. પાણીથી પીડાતી જનતાની વાત સાંભળી વર્તમાન સરકારને જવાબદાર ઠેરવી હતી અને છેલ્લા 25 વર્ષથી વાઘોડિયા વિધાનસભામાં તેમજ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પીવાના પાણીની અછતને પહોંચી વળવા અથવા આરો પાણીનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવા છતાં વાઘોડિયા તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્ષેપ કરી માત્ર ગામડાની ભોળી જનતા પાસે ચૂંટણી સમયે માત્ર મતદાન મેળવવાનો આશય રાખી ફરી તેઓની ખબર અંતર પૂછવા કે જાણવાની કોઈ તસ્દી લેતું નથી તેવો રોષ પ્રગટ કર્યો છે. 20 વર્ષ પહેલેથી આ તકલીફ છે પાણીની. આ ગામમાં લગભગ ઢોરોની રીતે જ બધા જીવન ગુજારે છે. એમાં ગાય ભેંસો એટલી બધી છે. માણસોને પાણી પીવાની તકલીફ છે તો પછી ઢોરને અમે કેવી રીતે પાણી પીવાય? એટલે આ પ્રોબ્લેમ અમારે ગામમાં ઘણો છે. એટલે પાણી વગર તો ચાલે જ નથી. આજે બહેનો 1-1 કિલોમીટર દૂર જાય છે પાણી ભરવા. પાણી ભરીને આવતા આવતા ઘણાના છોકરાઓ રડી રડીને હેરાન થઈ જાય છે. ઘરમાં ઝઘડા થાય છે અને કોઈ દીકરી આપવા તૈયાર નથી. ગામમાં ઘણા છોકરાઓ એવા કુંવારા છે, કારણ કે અમારા કુવામાં પાણી ઊંડું વધારે છે અને દોયડાથી ખેંચવાનું છે. આજની છોકરીઓને ખેંચવાની તકલીફ પડે છે. એ લોકોને ખેંચવાનું ગમે નહીં એટલે એમના મા બાપ દીકરી આપવા માટે તૈયાર નથી અમારા ગામમાં પાણીની તકલીફના માટે. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં રાજ છે. ધારાસભ્ય પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના છે, સંસદ સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. આખા વડોદરા જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં, ખાસ કરીને વાઘોડિયા તાલુકાનું કાશીપુરા ગામ હોય કે આખો તાલુકો, પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ સહન કરી રહ્યો છે. કમનસીબી એવી છે કે અહીંયા કાશીપુરા ગામની સાથે આજવા તળાવની પાસે છીએ. નર્મદા મેઇન કેનાલ પણ અહીંયાથી નજીક જાય છે. સર્ક્યુલર વોટર સપ્લાય સિસ્ટમ આ જ ગામની ગામતળની ગૌચરની જમીનમાં પાણીની યોજના બનાવેલી છે, તેમ છતાંય આ ગામને પીવાનું પાણી મળતું નથી. લગ્ન પ્રસંગે પણ આ યોજનામાંથી પીવાનું પાણી ટેન્કર દ્વારા પણ એમને આપવામાં એ ખૂબ મોટો અન્યાય છે. અને 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એકમાત્ર ખોટા વચનો આપે છે અને સબકા સાથ સબકા વિકાસની વાતો કરતી હોય તો આજે આ ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં કોઈ પોતાની દીકરીને પણ કોઈ દીકરાને પરણાવવા તૈયાર એટલા માટે નથી કે કોઈ 1 કિલોમીટર, કોઈ 2 કિલોમીટર, કોઈ 3 કિલોમીટરથી પાણી લાવે છે. ઉલ્લેખનીય છે કે સમયાંતરે મીડિયામાં પ્રકાશિત થયેલ અહેવાલને પગલે અનેક અધિકારીઓ અને રાજકીય પાર્ટીઓ ગામમાં મદદે પહોંચી આશ્વાસન આપે છે. ત્યારે પાણી તરસ્યા ગામડાઓ અને ગામડાના લોકોને પીવાનું પાણી ક્યારે પહોંચે છે તે જોવો રહ્યો. કે આજે 30-30 વર્ષથી બધી જ પાર્ટી આવે છે પણ એવું કે છે કે કામ તમારું થઈ જશે પણ એનો કોઈ જ ઉકેલ આવતો નથી. આજે લેડીઝ માણસને 1-2 ડું લઈને પાણી ભરવા દૂર સુધી જવું પડે, 1-1-2 કિલોમીટર. તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે લેડીઝની સમસ્યા લેડીઝ જ જાણી શકે કે ઘરના કઈ એક જ કામ ના હોય, ઘણા કામ હોય, કામ મૂકીને પહેલી તો જરૂરિયાત પાણીની હોય, એ પાણી માટે લોકોને દોડવું પડે છે. તો એના માટે અમારી પાર્ટી તરફથી જેટલી બનશે એટલી એ લોકોની મદદ કરીશું અને વહેલામાં વહેલી તકે એમની પાણી સમસ્યાનો ઉકેલ થાય એવું નિરાકરણ અમે લાવીશું. બજરંગ શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વાઘોડિયા.